સ્વાગત છે આપની સહિયારી YouTube ચેનલ ગવર્નમેન્ટ જોબ અપડેટ્સ માં. તો મિત્રો, વિદ્યા સહાયક આંદોલન સ્થગિત થયા તેના આજે 9 થી 10 દિવસ થયા, પરંતુ વિદ્યા સહાયક ઉમેદવારોને હજી સુધી ન્યાય આપવામાં નથી આવ્યો. કોઈ પણ જગ્યાએ ઓફિશિયલી માહિતી નથી આપી કે જગ્યા વધશે, અને આપણા ઉમેદવારો ભાઈઓ દ્વારા અને બહેનો દ્વારા સીએમ અને શિક્ષણ મંત્રી બંનેની મુલાકાત લીધા બાદ પણ પ્રતિસાદ સારો મળે, પરંતુ કોઈ પણ નિર્ણય ના લે ત્યાં લગણ તે પ્રતિસાદનો પણ શું કામ? સાચું બોલજો મિત્રો, જો પ્રતિસાદ સારો મળે હા કરશું, પરંતુ ઓફિશિયલી જ્યાં લગણ માહિતી ન આપે તે લગણ તે પ્રતિસાદનો પણ કોઈ યોગ્ય ન કહેવાય મિત્રો. પરંતુ હવે વધુ ને વધુ વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય આપવાની જરૂર છે. તેઓએ ખૂબ પ્રયત્ન કર્યા છે, આજે 52મો દિવસ પૂર્ણ થવા આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારે વિદ્યા સહાયક ઉમેદવારો સાથે ન્યાય નથી થયો મિત્રો. તેઓએ હર હંમેશ આંદોલનને સપોર્ટ કરી, પોતે પાની પાછી નથી કરી મિત્રો. તેઓએ ખૂબ જ સંઘર્ષ કરી તેઓએ આંદોલન કર્યું હતું મિત્રો, પરંતુ મિત્રો ન્યાય આપવામાં નથી આવ્યો. તો આપણા ભાઈ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કેટલી કેટલી જગ્યા છે શિક્ષકોની, હજી સુધી કેમ જગ્યા વધારો નથી કર્યો, જોઈએ આપણે તેમની વાણી. તો ઘણા સમયથી વિદ્યા સહાયકના ઉમેદવારો જગ્યા માટે આંદોલન કરી રહ્યા છે, અને ઉમેદવારોની એક જ માંગ છે કે ગુજરાતમાં 19,000 જેટલી શિક્ષકોની ઘટ છે, પરંતુ ઉમેદવારોની માંગ એવી છે કે 19,000 નહીં પરંતુ 12,500ની જગ્યાની ભરતી કરવામાં આવે, જેથી કરીને ઉમેદવારોની સાથે અન્યાય ન થાય. કેમ કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે પોતાની વયમર્યાદા પૂરી થતી હોય છે, અને આ ઉમેદવારો હવે આગળની ભરતીમાં ભાગ નહીં લઈ શકે. તો ઉમેદવારોની માંગ સાચી જ કહેવાય, કેમ કે જો ઘટ 19,000ની છે તો 3,300ની જગ્યાની ભરતી શા માટે, અને ઉમેદવારોની માંગ છે કે 12,500ની ભરતી કરવામાં આવે તે માંગ સાચી જ છે. કેમ કે ઘણા સમયથી વિદ્યા સહાયકની ભરતી નથી આવી, અને આ વિદ્યા સહાયકની ભરતીમાં જ જો જગ્યામાં વધારો કરી દેવામાં આવે તો ઉમેદવારોને ફાયદો થાય અને સાથે સાથે સરકારને પણ ફાયદો થાય. કેમ કે ગુજરાતમાં 19,000 જેટલા શિક્ષકોની ઘટ તો છે જ, તો જો 12,500ની જગ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તો આ ઘટ ઘણી બધી પૂર્ણ થઈ જાય, અને એક જ ભરતીમાં ઉમેદવારોને પણ અન્યાય ન થાય અને ગુજરાત સરકારને પણ ફાયદો થાય. અગાઉ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ઉમેદવારોને અન્યાય નહીં થવા દેવામાં આવે, અને આ જે ઉમેદવારોનું આંદોલન છે તેનો યોગ્ય ધોરણે નિકાલ કરવામાં આવશે. પરંતુ ઘણા બધા દિવસો વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી કોઈ એવું ચોક્કસ નિવેદન નથી આવ્યું કે જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે થઈ વિદ્યા સહાયકના જે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મુલાકાત કરી હતી અને વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી.